નમસ્કાર દોસ્તો, જૂનાગઢ ભાવનગર રાજુલા બેઠકને લઈને નવો અપડેટ સામે આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ખેલ થઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. શું છે રાજુલા વિધાનસભાને લઈને, શું છે ભાવનગર જિલ્લાની બેઠકને લઈને, અને શું ઇફેક્ટ પડી છે જૂનાગઢ લોકસભા બેઠક, અને શું કારણે સુરેન્દ્રનગર અને જૂનાગઢને જોડવામાં આવી રહ્યું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દીપ મોરી છે. લોકસભાની ચૂંટણી તારીખો જાહેર નથી થઈ, પરંતુ બરાબરનો રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. બરાબરનો ચૂંટણીનો રંગ છે તે અત્યારથી જામી ચૂક્યો છે. જૂનાગઢ બેઠકનું કોકરું હજુ પણ ગૂંચવાયેલું છે. અમરીશ ઢેર છે જેને હવે શું કરવાનું એ પણ એક મોટો સવાલ ઉભો થયો છે. શરૂઆત કરીએ ભાવનગર બેઠક. દોસ્તો, અમરીશ ઢેર છે તે કોંગ્રેસ સાથે રામ રામ કરીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. કહેવાય રહ્યું હતું, મનાઈ રહ્યું હતું કે રાજુલા બેઠક પરથી હીરાભાઈ સોલંકી છે તેને ભાવનગરની લોકસભાની ચૂંટણી લડાવશે, જેના કારણે રાજુલા બેઠક ખાલી થાય અને રાજુલા બેઠક પર અમરીશ ઢેર છે તેને વિધાનસભા લડાવવામાં આવે. પરંતુ ચર્ચાઓ એવું જોર પકડ્યું છે કે હીરાભાઈ સોલંકીએ ના પાડી દીધી લોકસભા લડવાની. જોકે પાડી છે ના કે નથી પાડી એના કોઈ ખુલાસા ઓફિશિયલ નથી થયા, પરંતુ જે ચર્ચા થઈ રહી છે એ મુજબ પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકીના મોટા ભાઈ છે, તે ના માન્યા એટલે ના જ માન્યા એવું મનાઈ રહ્યું છે. પુરુષોત્તમભાઈ સોલંકીની ઈચ્છા નહોતી કે હીરાભાઈ રાજુલાની બેઠક છોડે અને અમરીશ ઢેર છે તેના ઉપર પેટા ચૂંટણી લડે, જેના કારણે ભાવનગરની બેઠક પર કોળી ઉમેદવાર તો ઉતારવામાં આવ્યા છે, પરંતુ નીમુબેન બામણિયાને ટિકિટ આપવામાં આવી છે. હીરાભાઈ ટિકિટ ના મળી અને અમરીશ ઢેર છે તે ફસાઈ ચૂક્યા છે. કારણ કે હવે અમરીશ ઢેરને ક્યાં ચૂંટણી લડશે એ કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. પરંતુ અમરીશભાઈનો રોલ આવે છે એ પાછળથી વાત કરીએ. હવે વાત કરી લઈએ, ભાવનગર બેઠકની વાત હતી, હવે વાત કરી લઈએ સુરેન્દ્રનગર બેઠકની. સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ છે અને રાજપૂત સમાજનું. સેમ જૂનાગઢ બેઠક ઉપર છે કોળી સમાજ, રાજપૂત સમાજ, પાટીદાર સમાજ અને અન્ય સમાજ. આ તમામ સમાજના વર્ચસ્વ છે. રાજપૂત સમાજને ક્યાંક ને ક્યાંક ટિકિટ નથી મળી, તેના કારણે નવું બની રહેલું ભવાની માતાના મંદિરે રાજપૂત સમાજના વજુભાઈ વાળા અને અન્ય આગેવાનોની બેઠક મળી, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ પાટીલ પણ હતા. આ બેઠકમાં કચ્છના રાજપૂત યુવાનો, રાજપૂત નેતાઓએ માંગ કરી છે કે રાજપૂત સમાજને ટિકિટ મળે તેવી ચર્ચાઓ થઈ છે, જેને લઈને રાજપૂત સમાજના જશાભાઈ બાળ છે તે હોટ ફેવરિટ ચાલી રહ્યા છે. હવે આવીએ જૂનાગઢ બેઠક ઉપર. કારણ કે સુરેન્દ્રનગરમાં જો કોઈ ઉમેદવારને ટિકિટ આપે તો જૂનાગઢની ટિકિટ છે તે કોળી સમાજ સિવાય અન્ય સમાજને આપવામાં આવે એવી શક્યતા છે, જેના કારણે જૂનાગઢ બેઠક છે તેનો માહોલ છે હાલ તે બરાબરનો જામ્યો છે અને અહીંયા સસ્પેન્સ છે તે વધારે. કારણ કે અહીંયા પર હવે રાજેશભાઈની ટિકિટ મળશે કે નહીં મળે એ કહેવું મુશ્કેલ છે. નંબર બે, હીરાભાઈ જોટવા આહીર સમાજના નેતા છે અને તેને કોંગ્રેસમાંથી હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા છે. જો હીરાભાઈ સોની લડશે તો કોળી વર્સિસ આહીર સમાજની ચૂંટણી થશે. અગર એવું નહીં થાય તો ભાજપે તેનો હુકમનો એક એક એમ પાસક છે અને તે છે અમરીશભાઈ ઢેર. જી હા દોસ્તો, જે અમરીશભાઈ ઢેરને રાજુલા બેઠક લડાવવાની ઈચ્છા હતી એ અમરીશભાઈ ઢેર જૂનાગઢથી બીજેપી છે તેને ઉમેદવાર બનાવી શકે છે. આ શક્યતાઓને પણ નકારી ના શકાય. જો કોળી સમાજને અહીંયા પરથી ટિકિટ ના મળે તો રાજપૂત સમાજના જશાભાઈ બારડ, સાધુ સંતોમાંથી અન્ય કોઈ અથવા તો અમરીશભાઈ ઢેરની શક્યતાઓ મનાઈ રહી છે. કારણ કે તેને જે બેઠક લડાવવાની હતી ત્યાં કંઈક ઊંધો ખેલ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો કંઈક આ રીતે અમરીશભાઈ ઢેર છે તેને લઈને સવાલો ઉઠ્યા છે. સુરેન્દ્રનગરની બેઠક હોય, ભાવનગરની હોય કે જૂનાગઢની, સૌથી સસ્પેન્સ છે તે જૂનાગઢની બેઠક ઉપર જોવા મળી રહ્યો છે. અને હવે રાજપૂત સમાજ દ્વારા પણ માંગ થઈ રહી છે કે રાજપૂત સમાજને એક ટિકિટ આપવામાં આવે, જેને લઈને આ કોકડું છે તે વધારે ગૂંચવાતું હોય તેવું દેખાઈ રહ્યું છે.